नमस्कार मित्रों, स्वागत है तुम्हारा हमारी यूट्यूब चैनल में। तो मित्रों, आज आपने आ वीडियो ने अंदर सीखवाना से कि एसटी बस नू ऑनलाइन बुकिंग केवी रीते करवू। तो सौथी पहला तो वीडियो शुरू करता पहला जो चैनल पर नवा हो ने चैनल ने सब्सक्राइब ना करी तो सब्सक्राइब कर दियो ने बाजू में पहला बेल आइकन ने प्रेस कर दियो जेथी करीने आवनारा तमाम नवा वीडियो नो नोटिफिकेशन तमने मळता रहे। तो मित्रों, वीडियो में आग बात करिए तो जे एसटी नू बुकिंग से ऑनलाइन ते केवी रीते करवू, तो तेना माटे तमारे सौथी पहला तो तमारा मोबाइल में एक एप्लिकेशन डाउनलोड करवी पड़शे। तो ते प्ले स्टोर में तमारे ओपन करवानू रहेशे। प्ले स्टोर ओपन करी त्यारबाद अहींया तमारे टाइप करवानू रहेशे GSRTC। आटलू टाइप करशो एटले मित्रों आ एप्लिकेशन छे ते अहींया तमने बतावशे। तो आ एप्लिकेशन तमारे डाउनलोड करी लेवानी छे। मैं ऑलरेडी डाउनलोड करी राखी छे एटले ओपन करी लो छुं। ओपन करशो एटले सौ प्रथम तमारी सामे आवुं देखाशे। एटले तमारे आ बेमांथी एक भाषा सिलेक्ट करवानी छे, गुजराती अथवा इंग्लिश। तो तमे तमने जे लागू पड़े ते सिलेक्ट करो। त्यारबाद हूँ अत्यारे गुजराती करूँ एटले अहींया तमे जोई शको छो। आवी रीतना तमने मेनू जोवा मळशे। एडवांस बुकिंग, टिकिट रद्द करो, करेल बुकिंगनी माहिती, वर्तमान टिकिट, मारी बस ट्रेक करो, समयपत्रक। तो अहींयाथी समयपत्रक में तमे ओपन करो अने क्या स्थळे थी क्या स्थळ पर जवानुं छे अने कई तारीखे तो एटलू एंटर करी शोध पर क्लिक करशो एटले तमे ते कई कई बस अवेलेबल छे ते जोई शकशो अने तेनो समय शुं छे उपड़वानो ते तमे एमां जोई शकशो टाइम टेबलमां। पण अहींया जो तमे बुकिंग करेलू होय अने टिकिट रद्द करवी होय, हजी टाइम न गयो होय एडवांस बुकिंगनो, जे बस उपड़वानो टाइम होय ते पहेला तमे रद्द करी शको छो। तो आ टिकिट रद्द करो पर क्लिक करवानुं होय। आमां तमने SMS द्वारा जे नंबर मळेलो होय PNR नंबर ते नाखवानो होय छे। त्यारबाद ईमेल आईडी, मोबाइल नंबर अने ट्रांजेक्शन पासवर्ड जे SMSમાં હોય તે તમારે નાખવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે એટલે તમારું જે રિફંડ છે તે તમને મળી જતું રહેશે। ત્યારબાદ અહીંયા કરેલ બુકિંગની માહિતી જોવી, તમે જો કોઈ ટિકિટ બુક કરાવેલી હોય ઓલરેડી અને તેની માહિતી જોઈતી હોય તો તમે અહીંયા ઈમેલ આઈડી અને કઈ તારીખની વચ્ચે તમે બુકિંગ કરાવેલ છે અને અહીંયા ફેલ હોય તો સક્સેસ પર કરવાનું અને વ્યવહારનો ઇતિહાસ પર ક્લિક કરશો એટલે તમને બુકિંગ જોવા મળશે। પણ જો તમારે હજી બુકિંગ કરવાનું હોય તો અહીંયા તમે જોઈ શકો છો એડવાન્સ બુકિંગ, એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ કયા સ્થળેથી, એટલે કે તમે કયા સ્થળેથી કયા સ્થળે જવા માગો છો, તો જે સ્થળેથી બસ ઉપડવાની હોય તે સ્થળનું એડ્રેસ નાખવાનું છે। તો હું અહીંયા અત્યારે રાજકોટ બસ સ્ટેશનનું નાખું છું, રાજકોટ બસ સ્પોટ એટલે બસ સ્ટેશન। ત્યારબાદ કયા સ્થળ પર જવાનું છે, એટલે માનો કે મારે જવાનું છે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન। તો અહીંયા મેં એન્ટર કરી દીધું કઈ તારીખે જવાનું છે, તો તમારે જે તારીખે જવાનું હોય તે તારીખ નાખો અને હું અત્યારે 26 રહેવા દઉં છું આજની તારીખ, ફક્ત વિડીયો બનાવવા માટે છે એટલે। ત્યારબાદ જો તમારે રિટર્ન ટિકિટ પણ લેવાની હોય તો અહીંયા પરત ફરવાની તારીખ તમારે નાખવી પડશે અને જો ન લેવી હોય રિટર્ન ટિકિટ તો એને ખાલી રહેવા દો। ત્યારબાદ અહીંયા કેટલા વ્યક્તિ છે, પુખ્ત વ્યક્તિ તે નાખવાનું છે, તો હું એકનું એન્ટર કરું છું અને જો તમારી સાથે બાળકો અથવા મહિલા હોય તો તમે અલગ અલગ એન્ટર કરી શકો છો। ત્યારબાદ શોધો પર ક્લિક કરો। અહીંયા તમે જોઈ શકો છો પહેલું જેમાં છે તે ગુર્જર નગરી બસ છે, તે કેટલા વાગે ઉપડશે તો કે 16:30 એટલે કે 4:30 વાગે ઉપડશે અને તેનું અહીંયા પ્રાઇસ તમે જોઈ શકો છો ₹231 છે અને 17 સીટ અવેલેબલ છે। ત્યારબાદ સ્લીપર કોચ છે, ઘણી ખરી સ્લીપર છે, એક્સપ્રેસ સ્લીપર, તમને જે લાગુ પડે તે જોઈ શકો છો। અહીંયા જે સીટ ખાલી હશે તે તમે જોઈ શકશો, અહીંયા પહેલાંમાં 17 છે, બીજી છે તેમાં ફૂલ લખેલું છે એટલે એનો મતલબ એમ કે તેમાં કઈ સીટ ખાલી નથી। અહીંયા તમને ઓટોમેટિક બાર કાઢી મૂકશે ક્લિક કરશો એટલે। ત્યારબાદ અહીંયા 4 સીટ ખાલી છે, ગ્રીન કલરમાં જે લીલા કલરમાં છે તે સીટ ખાલી છે અને રેડ કલરમાં ફૂલ લખેલું છે તે ફૂલ છે। તો અહીંયા પહેલાંમાં હું તમને ઓપન કરી બતાવી દઉં છું, આવી રીતના ઓપન કરશો એટલે જો આ ફૂલ ડાર્ક કલરમાં એટલે કે કાળા કલરમાં છે સીટ, એ બધી બુક થયેલી છે, ગુલાબી કલર છે એ લેડીઝે બુક કરેલી છે અને સફેદ કલરમાં જે સીટ છે તે બુકિંગ કરવા માટે ખાલી છે, પડેલી છે, ખાલી પડેલી સીટ છે। તો તેને તમે બુકિંગ કરવી હોય તો આમ ક્લિક કરશો એટલે તમે આ ગ્રીન કલરનું થઈ જશે અને ત્યારબાદ આવી રીતનું આવી જશે, તો આમાં તમારું નામ
આમાં તમારું નામ નાખી ત્યારબાદ તમારી ઉંમર કેટલી છે તે એન્ટર કરશો, ત્યારબાદ ઈમેલ એડ્રેસ અને અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો મોબાઈલ નંબર એન્ટર કરી ત્યારબાદ તમે અહીંયા બુકિંગની પુષ્ટિ કરો એના પર ક્લિક કરશો, એટલે તમારું જે પેમેન્ટ કરવાનું હોય છે, ઓનલાઈન પૈસા કપાવવાના હોય છે, તમારું જે ભાડું થતું હોય છે ઓનલાઈન રિઝર્વેશનનું, તે ભાડું તમારે તમારા એટીએમ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ અથવા યુપીઆઈ, તમારે જેમ કે પેટીએમ, ગૂગલ પે કોઈ પણ હોય તો એનાથી તમે તમારા પૈસા છે તે કપાવી દેશો. એટલે તમને આમાંથી એક એસએમએસ મળી જશે અને તમારા ઈમેલ આઈડી પર એક ઈમેલ આવી જશે રિઝર્વેશનનો, અને તમે તેનું જે રિસિપ્ટ છે તે પણ ડાઉનલોડ કરી શકશો. તો આવી રીતે મિત્રો તમે જે એસટીનું બુકિંગ છે તે કરાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.